જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યાકાંડના મુખ્ય આરોપી કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટ તોડી પાડવા એસપી તરીકે દીપેન ભદ્રનની ખાસ નિમણૂક થઈ હતી ત્યાર પછી જયેશ પટેલ સહિત ચૌદ શખ્સો સામે ગુજસીટોક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે પૈકી અગિયાર લોકોની ધરપકડ પછી તમામને અલગ અલગ જેલમાં ધકેલી દેવાયા હતા આ પ્રકરણમાં આરોપીઓ પૈકીના પ્રફુલ પોપટ અને મુકેશ અભંગીએ પોતાની સામેનો કેસ પડતો મૂકવા અને ડિસ્ચાર્જ આપવા સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી આ અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દેતા ભૂમાફિયાના કથિત સાગરિતોને વધુ એક ઝટકો લાગ્યો છે આ કેસમાં ચાર્જ ફ્રેમ કરવાની અર્થાત આરોપો નિશ્ચિત કરવાની કાનૂની કાર્યવાહી પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાની માહિતી છે ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે તેને ભારત લાવવાની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે જામનગરની દરેડ જીઆઈડીસીમાં વારંવારના વીજ ઉદ્યોગ ઉદ્યોગગૃહોની કામગીરીમાં અવરોધ ઉત્પન્ન થઈ રહ્યો છે કાયમી વીજ ધંધિયાથી કંટાળી સવાસોથી વધુ ઉદ્યોગકારો અને તેમના કામદારોએ ઉદ્યોગનગરની વીજ કચેરીએ ધરણા કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુઓ મુદ્દે સત્તાધીશોની ઝાટકણી કાઢ્યા પછી જામનગરમાં મનપા દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી વેગવાન બનાવાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે આઠ આઠ કલાકની ત્રણ શિફ્ટમાં રખડતા પશુઓને પકડવા ટીમો સક્રિય હોવાનું જણાવાય છે પરંતુ ચોવીસ કલાકમાં કુલ ચાલીસ પશુઓ જ પકડાતા તંત્રના દાવા અને વાસ્તવિક કામગીરી સુસંગત લાગતા નથી શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે ઉલ્લેખનીય છે કે પશુઓ પકડવાની ટીમ જ્યારે જાહેર માર્ગ પર નીકળે ત્યારે તેમની સાથે જ પશુપાલકો પણ નીકળી પડે છે પશુપાલકો પોતપોતાના પશુઓને શેરીઓમાં ધકેલી દે છે જેથી તે પશુઓ પકડનાર ટીમના હાથમાં આવતા જ નથી પશુપાલકોની આ સમય સૂચકતા પણ શંકાસ્પદ અને પશુઓ પકડતી ટીમ સાથેની સાઠગાંઠની આશંકા જન્માવે તેવી છે